કેવડિયા ખાતે આજે ગુજરાતના દરેક વિસ્તારના આગેવાનો ઉમટી પડ્યા હતા, પણ અડધા આગેવાનોને રસ્તે ડિટેન કરી લેવામાં આવ્યા, અડધાને ઘરે નજર કેદ કરી લેવામાં. પણ તાપી જિલ્લાના આદિવાસી પંચના લાલસિંહ ગામિત અને એમની ટીમ કેવડિયા સુધી પહોંચી ગયા. 8 કિલોમીટર રસ્તો ચાલતા એ લોકો ગયા છે, છુપાતા ગમે જેમ કેવડિયા પહોંચી ગયા. જ્યારે પ્રશાસન પોલીસ દ્વારા એમને પકડવામાં આવ્યા ત્યારે એમને રજૂઆત કરી અને લાલસિંહ ગામિત દ્વારા કહેવામાં આવ્યું, કારણ કે લાલસિંહ ગામિત બોલવામાં જબરજસ્ત અને પાવરફુલ માણસ છે, જ્યારે પણ લાલસિંહજી રજૂઆત કરે છે ત્યારે ખૂબ જ રજૂઆત એમની હૃદયપૂર્વક હોય છે. ત્યાં સીપીઆઈ ઢોળિયા સાહેબને રજૂઆત કરી અને રજૂઆત કરી એમણે કે અમે 200 કિલોમીટર દૂરથી આવ્યા છીએ અને અમે અહીંયા કોઈ મસ્તી ધમાલ કે નાચગાન કરવા નથી આવ્યા, ફક્ત અમે મૃત્યુ પામેલા વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ, અમે શ્રદ્ધાંજલિ આપી અને પાછા જતા રહીશું. જ્યારે સીપીઆઈ ઢોળિયા સાહેબને લાગ્યું કે હકીકત સાચી છે અને એમને જવા દેવા જોઈએ, ત્યારે સંજય અને જયેશના ઘરે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે લઈ જવામાં આવ્યા. આપણને બી લાગણી છે કે જ્યારે હોય ત્યારે આદિવાસી જ આ સહન કરવાનું આવે છે, બરાબર છે. અને પ્રશાસન ને મારું એ છે કે ધારો કે કોઈ શાંતિ થી ત્યાં અમે લોકો કઈ નાચ ગાન તો કરવાના નહી હતા, લાકડી તો મારવાના નહી હતા, પગે પડીને ફૂલ પુષ્પાંજલિ કરીને આવવાના હતા, એમાં બી તમે લોકો આવતા આવતા અમારે તાપી થી અહીંયા સુધી આવવામાં તમે લોકો 20 જગ્યાએ બેરીકોટ લગાવી દર આદિવાસીઓ નો હાલો છે તમને લોકો ને, ના બરાબર છે, તમને ડર. આપણે શ્રદ્ધાંજલિ માટે જે આવ્યા છે ત્યાં આપણે જઈને આપણે શાંતિ થી પુષ્પાંજલિ કરવાની છે. સાહેબ નું કેવું એવું છે કે ટ્રાફિક ને કનટગટ નહીં થાય તેવી રીતે તો અમે લઈ લઈએ છીએ. છો એટલા માટે 20 જગ્યાએ ચેકિંગ કરવા માટે પોલીસ મૂકી બરાબર છે, તમે જો નથી એ તમારો, તમે જો આ વર્દી કાઢી અહીંયા ઉભા રહે તો તાળીઓ પાડતો તમારા. પ્રશાસન તા રોકે છે, તમને શોખ છે તડકામાં ઉભા રહીને અમારી સાથે દલીલ કરવા? તમારી નીતિ કેવી કે તમે બે ત્રણ ગાડી ઉભી રાખી દીધી છો, અમે કોપરેટ કરીએ એટલે તમે એવું નહીં માનો કે તમે કોપરેટ કરતા હશે તો અમે કરતા, પણ તમે આ નીતિ કરો તો અમે નહીં. તમારી સામે કહી દઉં છું, મારો તમારી સામે કહી દઉં છું. આદિવાસી એક સમાન.
આદિવાસી એક સમાન. નહીં ચલેગે, નહીં ચલેગે. આ સરકાર ને આપણે ભરી ભરી ને ટોપલા ભરી ભરી મત આપીએ, આપણને શરમ નથી આવતી? બરાબર છે, બરાબર છે. આપણે આદિવાસીઓને થાંભલા સાથે બાંધી બાંધીને મારી નાખે છે ને આપણે બધા કૂદ્યા કરીએ, જય આદિવાસી, જય આદિવાસી. દેશ કા માલિક, આનો દેશ નો માલિક, દેશ ના માલિક નો પાવર કઈ અલગ હોય, લાત મારે તો પાણી નીકળે એવા આદિવાસી હોય. આ બાયલા જેવા રોડ ની બાજુમાં આ દૂર થી પોલીસ પકડે એમ કરીને જતા રહે છે. આવા આદિવાસી નું કામ નથી લડવાનું. અને મારી માંગ છે બધા આદિવાસીઓ તરફથી, તમને મંજૂર હોય તો હાથ ઊંચો કરજો, આ મ્યુઝિયમ બનાવવાનું બંધ થવું જોઈએ. મારે તમારા બધા તરફથી, આખા ગુજરાતના આદિવાસીઓ તરફથી, આ મીડિયા મારફતે હું એક માંગ મૂકું છું કે આ કોઈ પણ સંજોગોમાં આ મ્યુઝિયમ બનવું જોઈએ નહીં. આદિવાસીઓને જોવા હોય તો ગામડામાં અમે લોકો રહેતા હોય આદિવાસીઓ, ત્યાં મ્યુઝિયમમાં નહીં. બરાબર. અને આપણે જો મ્યુઝિયમ બનાવવાનું ચાલુ રહેશે તો ફરી અઠવાડિયા પછી આંદોલન કરીશું આપણે. બરાબર છે. આપણે તો આવીને પર પ્રાંતિ આવીને મ્યુઝિયમ બનાવે કે આદિવાસી આવો તો આદિવાસી ગામમાં આવીને પાવર બતાવે તને આદિવાસી. લાડી લેવી પડે, લાડી લેવી પડે, લડી લેવી પડે, લડી લેવી પડે, આપણા લડી લેવી પડે, લડી લેવી પડે.